સાબરકાંઠા બીજેપીના ઉમેદવાર શોભના વારૈયાનું વીઆરએસ મંજૂર. 23 માર્ચ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કરી હતી અરજી. શિક્ષણ વિભાગે સ્વૈચ્છિક નિવૃત્તિને આપી મંજૂરી. સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવારનું કોકડું ગૂંચવાયેલું. સાબરકાંઠા લોકસભા બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવ્યા. સંગઠન હોદ્દેદારો પૂર્વ અને વર્તમાન ધારાસભ્યને મુખ્યમંત્રીનું ટેવ. મુખ્યમંત્રી સાથે થઈ શકે છે બેઠક. બેઠકમાં સાબરકાંઠાના વિવાદ પર થશે ચર્ચા. વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી 1-to-1 બેઠક. ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ કરી ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી. ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માંગુ છું. ક્ષત્રિયોની સભામાં રૂપાલાએ કહ્યું હતું કે હું મારા માટે નહીં, મારી પાર્ટી માટે માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું હતું કે હું રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે, તેના માટે બે હાથ જોડીને માફી માંગુ છું. મારી જીભથી આવા શબ્દ નીકળ્યા તેનો મને રંજ છે. રૂપાલાએ કહ્યું કે મારા કારણે મારી પાર્ટીનો વિરોધ થયો તેનો મને અફસોસ છે. મારા મોઢામાંથી ક્ષત્રિય સમાજ માટે નીકળેલા શબ્દ બદલ મને ખૂબ અફસોસ છે. કોઈ અંડર ટેબલ સમાધાન માટે આવ્યા નથી. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે કોઈ અંડર ટેબલ સમાધાનથી નથી આવ્યા. એક ક્ષત્રિયને છાજે તેવી રીતે સંમેલનનું આયોજન કર્યું છે. આજની સભાની ગરિમા જાળવવી જોઈએ. મારી સમગ્ર જિંદગીમાં ક્યારેય એવું નથી બન્યું કે મારે મારા બોલેલા શબ્દ પાછા ખેંચવા પડ્યા હોય. આ પ્રથમ એવી ઘટના છે કે મારા શબ્દ બદલ હું માફી માંગુ છું. આ સંપૂર્ણ ભૂલ મારી છે અને એના માટે હું જવાબદાર છું. ક્ષત્રિય સમાજના અગ્રણી જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે રૂપાલાએ માફી સાથે આ મુદ્દો અહીં જ પૂરો થાય છે. આજે જ આ વિષય અહીં જ પૂરો થયો છે. રૂપાલાએ માફી માંગી લીધી છે. હવે સમાજમાં કોઈ રોષ નથી. રૂપાલાએ ક્ષત્રિય સંમેલનમાં માફી માંગ્યા બાદ ક્ષત્રિય મહિલાની ઓડિયો ક્લિપ દ્વારા ચીમકી તો સંમેલનમાં મને પ્રવેશ કેમ ન કરવા દીધો, હું માળા માંગુ છું, બોલો ક્યાં આવું. જયરાજસિંહની ખુલ્લી ચેલેન્જના નિવેદન બાદનો આ ઓડિયો. રૂપાલાની માફી પર ક્ષત્રિય સમાજમાં વિવાદ. જયરાજસિંહ પર સમાજના નામે રાજકીય રોટલા શેકવાનો મહિલા અગ્રણીઓનો આક્ષેપ. ટિકિટ પરત ખેંચી રૂપાલા સામે કાર્યવાહીની માંગ. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતમાં લોકસભા ઉમેદવારો સાથે કરશે બેઠક. ઉમેદવાર સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે. બેઠકમાં ચૂંટણી પ્રચારને આપશે અંતિમ ઓપ. પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર વિવાદમાં ચંદનજી ઠાકોરનો રૂપિયા વેચતો વિડીયો વાયરલ થયો. જાહેરમાં ઢોલીને રૂપિયા આપતા જોવા મળ્યા. તો ખેરાલુ પ્રવાસ દરમિયાનનો આ વિડીયો. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બદલ ભારે વિરોધ થઈ રહ્યો હતો. રૂપાલા સામેના રાજપૂતોના વિરોધ ખાળવા માટે ગોંડલમાં ક્ષત્રિય સમાજની સમાધાન માટે બેઠક મળી હતી. પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સમાધાન માટે બેઠક મળી હતી. છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુ રાઠવાની ઉપસ્થિતિમાં સૂર્યા ગામમાં જનસંપર્ક કાર્યક્રમ. ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ આદિવાસી નૃત્ય કર્યું. વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ પ્રચારના કર્યા શ્રી ગણેશ. વોર્ડ નંબર 10માં હેમાંગ જોશીનો ડોર ટુ ડોર પ્રચાર. સ્થાનિકોએ ફૂલહાર પહેરાવી કર્યું સ્વાગત. કોંગ્રેસની 9મી યાદી જાહેર. 5 ઉમેદવારોના નામ. તો રાજસ્થાનમાંથી 2 ઉમેદવાર બદલાયા. તો કર્ણાટકમાંથી 3 ઉમેદવારો જાહેર. અત્યાર સુધીમાં 212 ઉમેદવારો જાહેર થયા. અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે રેલી. ફર્સ્ટ ટાઈમ વોટર્સ દ્વારા રેલી યોજી મતદાનમાં આજે અપીલ કરાઈ. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યોજી રેલી. મતાધિકારનો ઉપયોગ કરી સારા પ્રતિનિધિ ચૂંટવા અપીલ કરાઈ.
વડોદરામાં ફરી કોરોનાએ માથું ઉચક્યું. સયાજી હોસ્પિટલમાં કોરોનાના 3 પોઝિટિવ દર્દી. એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ. કોરોનાના દર્દીની સંખ્યા વધતા શહેરીજનોમાં ફફડાટ. ભાવનગરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની પરાયણ. શેત્રુંજી ડેમ તળાવોમાં દરરોજ 8 ML પાણીની ઘટ. મહીપરીએ જ યોજનામાંથી પાણી લેવાનો મનપાનો નિર્ણય. ભાવનગર મનપાનો વધુ 10% પાણી લેવાનો નિર્ણય. મહીસાગરના કડાણા અને ભાદર ડેમમાંથી છોડાયું પાણી. કડાણામાંથી સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડાયું. ઉનાળામાં પ્રજાને રાહત. ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં પાણી છોડાયું. 7 જિલ્લાના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળશે. મહીસાગરમાં તળાવ ભરવાની ઉગ્ર માંગને લઈને વિરોધ. વીરપુર તાલુકાનું આસપુરા તળાવ ભરવા ખેડૂતોની ઉગ્ર માંગ. ગામના બોરમાં પાણીના સ્તર નીચે જતા લોકોમાં ચિંતા. તળાવ ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય. ભાવનગર અલંક શિપયાર્ડમાં ચોરીનો મુદ્દો. દરિયામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા મથામણ. કોસ્ટગાર્ડ નેવી કસ્ટમ મરીન પોલીસ વચ્ચે સંકલન રહેશે. અલંકના મધદરિયે વારંવાર બની રહી છે લૂંટની ઘટનાઓ. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઠરાવ પ્રમાણે ચાર્જ વસૂલવા માંગ. ઠરાવ મુજબ શેષ ફી ચાર્જ નહીં વસૂલતા 1 કરોડનું નુકસાન. યાર્ડના ડાયરેક્ટર અને કોંગ્રેસ અગ્રણીએ કરી રજૂઆત. વહીવટદારોનું શાસન હોવાથી નુકસાનની થઈ હોવાનું તારણ. સુરેન્દ્રનગરના કરોડોના ખર્ચે તૈયાર થયેલા ત્રિમાર્ગીય બ્રિજ પર ગાબડું પડતા તંત્રએ થીગડા મારી સંતોષ માન્યો. અગાઉ દુધરેજ પુલમાં પણ ગાબડા પડ્યા હતા. આણંદના કર્મસદને વિશેષ દરજ્જાની પુનઃ માંગ ઉઠી. કર્મસદના સરદાર પ્રેમીઓ 7 વર્ષથી કરી રહ્યા છે માંગ. અગાઉ સ્થાનિકોએ ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું. સરદાર પ્રેમીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. સુરતમાં ધોરણ 12ની બોગસ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની માર્કશીટ બનાવતા હતા ધ્રુવીન વિશાલ મંજયના 6 દિવસના રિમાન્ડ મંજૂર. તો કેનેડા અને લંડનથી રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો. મુખ્ય સૂત્રધાર બોનીતલા વૈભવ નીલકંઠ દેવાણી વોન્ટેડ. 65,000 થી 1,00,000 લઈને નકલી સર્ટી અપાતા 10 વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ ડિગ્રી સર્ટી અપાયા. દિલ્હી ભોપાલ અને કટિહાર સુધી ફેલાયેલું કૌભાંડનું નેટવર્ક. સતલાસણના કનેડિયા ગામમાં દીપડાનો આતંક. દીપડાએ 4 વ્યક્તિઓ પર કર્યો હુમલો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દીપડાને લઈને ગ્રામજનો અને ખેડૂતોમાં ફરી. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ. મોરબીમાં પાટીદાર સમાજ રેલી યોજી નોંધાવશે વિરોધ. સરદાર પટેલની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે. કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદની માંગ સાથે આપશે આવેદનપત્ર. મોરબીમાં હાઇવે પર બર્થડે સેલિબ્રેશન. યુવકોને મોંઘું પડ્યું. હાઇવે પર કેક કાપ્યા બાદ કરી હતી આતશબાજી. વાંકાનેર શહેર પોલીસે યુવકોને કાયદાનું ભાન કરાવ્યું. સુરત એરપોર્ટને 3 વર્ષમાં રૂપિયા 101.78 કરોડની ખોટ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો સીઆઈએસએફ પાછળ સૌથી વધુ ખર્ચ. તો ક્ષમતા કરતાં ઓછી એર કનેક્ટિવિટી પણ ખોટનું કારણ છે. સુરેન્દ્રનગરના ખોડુ ગ્રામ પંચાયતના લેટરપેડનો દુરુપયોગ. ગ્રામ પંચાયતના લેટરપેડથી 100 એકર ગૌચર જમીન પચાવી. લેટરપેડ ઉપર ઠરાવ નંબર વગર ઠરાવ પાસ કરી દેવાયો. દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીની ગોળી મારીને હત્યા. લૂંટના ઇરાદે નિગ્રોએ જંબુસરના સારોદ ગામના યુવકની હત્યા કરી. નોકરીએથી છૂટીને પરત નિવાસસ્થાને જતો હતો ત્યારે બની ઘટના. વેરાવળના સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર.
સગીરાને ભગાડી જવાનો આરોપી ફરાર થતા ચકચાર. આરોપી બારીમાં કૂદી ફરાર થયો. મોડી રાત સુધી આરોપી ન મળતા ફરિયાદ. વાંકાનેર ઓનર ક્લિનિંગ કેસમાં માતા બહેનની ધરપકડ. પોલીસે અગાઉ આરોપી પિતાની કરી હતી ધરપકડ. કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવા આદેશ. બોટાદ તાલુકાના એક ગામનો બીભત્સ વિડીયો વાયરલ થયો. આધેડે ધોરણ 5ની વિદ્યાર્થીની સાથે કરી અશ્લીલ હરકત. આરોપી સામે બરવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. અમદાવાદમાં નરાધમ પિતાએ દીકરી પર આચર્યું દુષ્કર્મ. પિતા 6 મહિનાથી અડપલા કરી દુષ્કર્મ આચરતો હતો. પોલીસે નરાધમ પિતાની કરી ધરપકડ. મોરબીમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા હાઈવે પર બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયું. હાઈવે ઉપર કાર ઉભી રાખી કેક કટિંગ કરી આતશબાજી કરાઈ. હુસેન હાથી નામના એકાઉન્ટ પરથી વિડીયો વાયરલ. અમદાવાદના બોપલમાં બિલ્ડર પર ફાયરિંગનો મુદ્દો. બોપલ પોલીસ મથકે બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા સામે ફરિયાદ કરી. હુમલાના આરોપી રાજેન્દ્ર સોલંકીએ નોંધાવી ફરિયાદ. વલસાડમાં 32 વર્ષીય મિતેશ પટેલનું હાર્ટ એટેકથી મોત. દેશ વિદેશમાં ગિટાર વગાડવામાં પ્રસિદ્ધ હતો યુવાન. તો મોગરાવાડીમાંથી રહેતા યુવાનના મોતથી પરિવારજનોમાં શોક. સુરતમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત. સારવાર મળે તે પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યું. સચિન જીઆઈડીસી કંપનીમાં કરતો હતો કામ. યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. સુરતમાં 30 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત. હાર્ટ એટેક આવતા યુવક બાથરૂમમાં ઢળી પડ્યો. વડોદરાના સાદલી ગામે ડ્રેનેજ લાઇનમાં બાઇક ચાલક ખાબક્યો. ડ્રેનેજ લાઇનમાં ઢાંકણા નાખવાની કામગીરી અધૂરી હતી. મંથન ગતિએ જ કામ ચાલતા સ્થાનિકો નારાજ. રાજ્યમાં રાતની ગરમીએ રેકોર્ડ સર્જ્યો. 5 શહેરોમાં રાતનું તાપમાન 26 ડિગ્રીને પાર પહોંચ્યું. ભાવનગરમાં રાત્રે સૌથી વધુ 27.8 ડિગ્રી ગરમી. રાતનું તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ. રાતની ગરમી વધતા લોકો પરેશાન. હજુ પણ રાતનું તાપમાન ઊંચું રહેવાની આગાહી. હવામાન વિભાગે વોર્મ નાઇટની કરી આગાહી. અમદાવાદ ગાંધીનગર વડોદરામાં 26 ડિગ્રીને પાર તાપમાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યમાં ગરમીના પ્રકોપથી આંશિક રાહત. તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટ્યું. અમદાવાદ આણંદ વડોદરા બનાસકાંઠામાં યલો એલર્ટ. રાજ્યમાં વોર્મ નાઇટ એલર્ટ આપવામાં આવ્યું. તો રાત્રિ દરમિયાન તાપમાન સામાન્યથી વધુ નોંધાયું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી. ગાંધીનગરમાં સૌથી વધુ 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું. દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં હિમવર્ષા. કુલ્લુમાં રોહતાંગ અટલ ટનલ પાસે તાજી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. હવામાનમાં બદલાવ આવતા ઉત્તરના પહાડી રાજ્યોમાં હિમવર્ષા. હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનની પેટર્નમાં બદલાવ આવતા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા. મનાલીની અટલ ટનલમાં હિમવર્ષા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉત્તરાખંડના ઉત્તરના ભાગોમાં હિમવર્ષા. ભારતીય હવામાન વિભાગ અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના. દિલ્હી સરકારના મંત્રી કૈલાશ ગહલોતને ઈડીની નોટિસ. શરાબકાંડમાં પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા. ભારતીય નૌકાદળે ફરી એકવાર સમુદ્રી લૂંટારાઓનો સામનો કર્યો. ઈરાની માછીમારીના જહાજને બચાવી દીધું. નેવીએ 23 પાકિસ્તાની ક્રૂને પણ સુરક્ષિત રીતે બચાવ્યા હતા. સમગ્ર ઓપરેશન 12 કલાકથી પણ વધુ સમય સુધી ચાલ્યું હતું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દેશની 5 હસ્તીઓને ભારત રત્નથી એનાયત કરાયા. લાલકૃષ્ણ અડવાણી સહિત 4 વ્યક્તિઓને મરણોપરાંત ભારત રત્ન. કર્પૂરી ઠાકુર ચૌધરી ચરણસિંહને મરણોપરાંત ભારત રત્ન. નરસિંહા રાવ ડોક્ટર એમએસ સ્વામીનાથને મરણોપરાંત ભારત રત્ન. લગ્નની સીઝન પહેલા જ સોનું ઓલ ટાઈમ હાઈ. સોનાનો ભાવ 70,000 ને પાર પહોંચ્યો. માર્ચમાં સોનાના ભાવમાં રૂપિયા 5,700 વધ્યા, જ્યારે ચાંદી 80,000 આંબી જશે.